બનાસકાંઠાના દિશામાં ઓક્સિજનની અછતથી ખાનગી આઈસીયુમાં દર્દીઓ ટપોટપ મળી રહ્યા છે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાયલોટિંગ સાથે કડીથી ઓક્સિજન ભરેલી ગાડી પાલનપુર લાવવામાં આવી રહી છે અને દર્દીઓના સગાઓ ઓક્સિજનના બાટલા મેળવવા માટે લાંબી કતારો લાગી રહી છે. બનાસકાંઠામાં ડીસામાં ઓક્સિજનની અછતથી ખાનગી આઈસીયુમાં દર્દીઓ ટપોટપ મરી રહ્યા છે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પાયલોટિંગ સાથે કડીથી ઓક્સિજન ભરેલ ગાડી પાલનપુર લાવવામાં આવી અને દર્દીઓના સગાઓ ઓક્સિજનના બાટલાઓ મેળવવા માટે લાંબી કતારોમાં લાગ્યા હતા. ઓક્સિજનની અછત વચ્ચે ડીસાની હેત આઈસીયુમાં સવારથી ઓક્સિજનની અછત સર્જાતા દર્દીઓ મોતને ભેટી રહ્યા હતા, જેને લઈને સ્થાનિક મામલતદાર એલજી મકવાણા ઘટના પગલે સ્થળ પર દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી, જેમાં જણાવ્યું હતું કે ડીસાની હેત આઈસીયુમાં 30 બોટલ ઓક્સિજનની ફાળવણી કરવામાં આવી છે, છતાં ઓક્સિજનની અછત સર્જાઈ છે અને તંત્ર હાલ ઓક્સિજનને લઈને પૂરતી વ્યવસ્થા માટે દોડધામ કરી રહી છે. ત્યારે બનાસકાંઠાની જય ભારત ટ્રેડિંગ કંપનીમાં પણ ઓક્સિજનનો પુરવઠો પૂરો થઈ ગયો છે. આ કારણે પુરવઠા અધિકારી સહિત તંત્રની દોડધામ વધી ગઈ હતી. ત્યારે બનાસકાંઠાની હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટવાનો મામલો સામે આવતા જ કડીથી પાયલોટિંગ સાથે ઓક્સિજનની ગાડી પાલનપુર લવાઈ હતી. રાત્રે એક ભાઈ કાકો મરી ગયો ઓક્સિજન વગર. બની ગયા છે હોસ્પિટલ, કોઈ સુવિધા નહીં. આજ કેટલી લાશ? આજ ત્રીજી. જેમાં ઓક્સિજન ગોડાઉન બહાર ઓક્સિજનના બાટલા મેળવવા લાંબી કતારો લાગી હતી. હોસ્પિટલોની એમ્બ્યુલન્સ સહિત લોકો પોતાની ખાનગી વાહનો લઈને ઓક્સિજનના બાટલા લેવા માટે પહોંચ્યા હતા. અને બનાસકાંઠાની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે, ત્યારે ઓક્સિજનની અછતને લઈને દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. તો બીજી તરફ બનાસકાંઠાના ડીસામાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. ઓક્સિજનની અછત સર્જાતા એક જ હોસ્પિટલમાં 5ના મોત થયા હતા. આઈસીયુમાં સવારથી અત્યાર સુધી 5 લોકોના મોત થઈ ચૂક્યા હતા. કોરોનાથી અને ઓક્સિજનની અછત સર્જાતા ગંભીર પરિસ્થિતિ બની ગઈ છે. રિયા સોલંકી, જેએસટીવી, બનાસકાંઠા.